વરસાદ બંધ થઈ ગયો છે અને કીમ નદી એમાં બધો ફ્લો જઈ રહ્યો છે. સવાર સુધીમાં ત્યાં પાણી ઉતરશે, પરંતુ પાછું બપોર પછી વડોદરામાં વરસાદ પડ્યો. લગભગ 3 ઇંચ ઉપર વરસાદ પાછો વડોદરામાં પડ્યો છે. અને એવી જ રીતે ખંભાતમાં લગભગ 18-19 ઇંચ વરસાદ એ પણ 4 કલાકમાં ખંભાતમાં પડ્યો. ત્યારબાદ આણંદ, નડિયાદ આમ વ્યાપક વરસાદ આખા દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએ એક સાથે પડવાને કારણે પાણી ઘણા બધા ગામોમાં ઊભું થઈ હતી વ્યવસ્થા. લગભગ 6,000 લોકોને આપણે શિફ્ટ કર્યા છે બધા અલગ અલગ જિલ્લામાં, લો લાઇનમાંથી બહાર કાઢીને સલામત જગ્યાએ ખસેડ્યા છે. અત્યારે વિશ્વામિત્રી 27.5 ફીટ એમનું લેવલ થઈ ગયું છે, એટલે લેવલ ઘટતું જાય છે, એ વડોદરા માટે સારી વાત છે. વડોદરામાં પણ સવારથી એટલે કાલ રાતથી સફાઈનું કામ વ્યાપક સ્વરૂપે ઉપાડ્યું છે અને શહેરમાં સફાઈની કામગીરી મોટા પાયે થઈ રહી છે. લગભગ હવે મોટાભાગના ફીડર ચાલુ થઈ ગયા છે અને માત્ર જૂજ ટ્રાન્સફોર્મરો એ ઇફેક્ટેડ છે, બાકી વડોદરામાં લાઇટની સ્થિતિ સુધરતી જાય છે. પીવાના પાણી માટે પણ લગભગ બધે વ્યવસ્થામાં આજથી બધું પૂર્વરત ચાલુ થયું છે અને સોમવારથી શાળા કોલેજો ને બધું ચાલુ થઈ જશે. ખંભાતમાં પણ પાણી બધા ઉતરતા જાય છે, દરિયો નજીક હોવાને કારણે સમસ્યા બની નથી. અત્યારે કંટ્રોલમાંથી આણંદ કલેક્ટર, ખેડા કલેક્ટર, પછી વડોદરા કલેક્ટર, ત્યાર પછી નવસારી, સુરત, વલસાડ બધા કલેક્ટરો સાથે વાત થઈ, કંટ્રોલમાં વાત થઈ અને બધા એલર્ટ છે. હજુ પણ 2 દિવસ આગાહી છે જ, પરંતુ ઉત્તર ગુજરાત તરફ વરસાદ પડશે તેવી આગાહી છે, જોઈએ. પરંતુ સરકારે અને નીચે જિલ્લાના વહીવટીતંત્ર આ બધી પરિસ્થિતિમાં એલર્ટ છીએ. NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ માટેની બધી ટીમો પણ અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. સ્થળાંતર મેં કીધું 6,000 લોકોથી વધુ લોકોને આજ આખા દિવસમાં સ્થળાંતર કર્યું વડોદરાના અલગ, અને રેસ્ક્યુ પણ અલગ અલગ જિલ્લાઓમાં NDRFના લોકો, દાખલા તરીકે પાદરામાં થયું, એવી જ રીતે વલસાડમાં ધરમપુર વિસ્તારમાં પણ કહ્યું, બીલીમોરા નવસારી વિસ્તારમાં પણ NDRF પહોંચી ગઈ હતી, આણંદમાં પણ રેસ્ક્યુના કામમાં લાગેલા હતા. એટલે બધે આપણે NDRFની ટીમ, SDRFની ટીમ બધે સ્ટેન્ડ ટુ છે અને ઝડપથી આપણે આ બધું રેસ્ક્યુ કરી રહ્યા છીએ. એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેં કીધું એમ સુરતમાં કીમ નદી, અંબિકા, પૂર્ણા આ બધી નદીમાં વ્યાપક પૂર હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોને અમે અપીલ કરીએ છીએ કે જરા પણ રિસ્ક ન લે, વહીવટીતંત્રની સૂચના મુજબ સલામત સ્થળે બધા રહે. અને દક્ષિણ ગુજરાતમાં પણ હજી આગાહી ચાલુ હોવાથી આપણે બધા લોકોએ સલામત સ્થળે રહેવું જોઈએ અને સરકાર બાકીની બધી વ્યવસ્થાઓમાં સહકાર આપે તેવી બધાને અપીલ કરું છું. વડોદરામાં મેં કીધું એમ હવે પાણી ઉતરતું જાય છે અને સફાઈની વ્યાપક કામગીરી કોર્પોરેશને શરૂ કરી છે. નક્કી થયું હતું 96 હેલ્થની ટીમ કામ કરશે, એને બદલે લગભગ 125થી વધુ ટીમો આજથી કાર્યરત થઈ ગઈ છે. ઘણો બધો લગભગ 300 ટનથી વધુ કચરો ઉપાડવામાં આવ્યો છે
અને હજી પણ 3 દિવસમાં સંપૂર્ણ સોમવારથી પૂર્વરત સ્થિતિ થઈ જાય અને વિશ્વામિત્રનું લેવલ ઘટવાને કારણે જ્યાં જ્યાં વિસ્તારમાં હજી પણ પાણી છે એ પણ ટૂંક સમયમાં ઘટતું જશે અને બરોડાને આપણે પૂર્વવત કરી શકીશું. એટલે ત્યાં આગળ જે લોકો શિફ્ટ થયા હતા એ બધાને કેસડોલ્સ અને ઘરવખરીના પૈસા 2 કરોડ રૂપિયા ગઈકાલે જ જાહેરાત કરી છે વડોદરાને આપવામાં આવશે અને હજુ પણ જે કાંઈ નુકસાની હશે એમાં નોમ્સ મુજબ સહાયની નોમ્સ જે સરકારની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એ મુજબ અવશ્ય બધાને સહાયતા આપવામાં આવશે.